આજે આપણે ગુંદર અને બોરિક પાવડર કે જે બોરેક્સના નામથી ઓળખાય છે એની મદદથી એક બાઉન્સી બોલ બનાવીશું. આ માટે તમને ગુંદર, ફૂડ કલર, બોરેક્સ અને પાણી જોઈશે. સૌ પ્રથમ બોરેક્સ કે જે સોડિયમ બોરેટ છે અને પાણીમાં દ્રાવ્ય થઈને બોરિક એસિડ બનાવે છે, તેને એક પાત્રમાં લો અને તેમાં ટીપે ટીપે પાણી ઉમેરો અને એ પાણીમાં દ્રાવ્ય થઈને બોરિક એસિડ બનાવશે. હવે તમે બોલને રંગીન બનાવવા માટે તેમાં ખાવાનો રંગ પણ ઉમેરી શકો છો. હવે એક પાત્રમાં થોડો ગુંદર લો. આ ગુંદર કે જે પોલિવિનાઇલ એસિટેટ છે એ અણુઓની લાંબી ચેઇન ધરાવે છે જે પોલિમરના નામથી ઓળખાય છે, અને તમે આ રીતે જોઈ શકો કે બે લાંબી ચેઇન એકબીજા પર સરકે છે જે જ્યારે તે પ્રવાહી સ્વરૂપમાં હોય છે, અને જ્યારે તમે બોરેક્સના દ્રાવણને ગુંદરમાં ઉમેરશો ત્યારે એ લાંબી ચેઇનનું બોરેટ આયનથી ક્રોસ લિંકની મદદથી જોડાશે. અને તમે આ રીતે જોઈ શકો કે બે લાંબી ચેઇનોમાં બોરેટ આયનનો બ્રિજ પુલ બની ગયો, એટલે કે હવે આ ચેઇનો એકબીજા પર સરકી શકે નહીં. જ્યારે પૂરતા પ્રમાણમાં પોલિમરની ચેઇનો જોડાઈ જશે ત્યારે એ ગુંદરનું દ્રાવણમાંથી પ્રવાહીમાંથી રબ્બર જેવા પદાર્થો થઈ જશે, અને આ આ પદાર્થની કેમેસ્ટ્રી છે. હવે તમે આમાં હજુ પણ કંઈક નવું કરી શકો છો. પાણી જ આ બોલને થોડું આ દ્રાવણને થોડું ચીકણું બનાવશે, એટલે તમે જો આ દ્રાવણમાંથી પાણીનું બાષ્પીભવન કરી નાખો તો એ એક સખત પ્લાસ્ટિક જેવું થઈ શકે. આ રીતે તમે બોરિક પાવડર અને ગુંદર એની મદદથી એક સુંદર રંગીન બોલ બનાવી શકો છો.